રાજકોટ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે પાક વીમાની જે જૂની પદ્ધતિ હતી તે ફરીથી લાગુ કરવામાં આવે નવી નીતિ સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જૂના પાક વીમાના દર ચાલુ રાખવામાં આવે તેમજ ખેડૂત ખાતેદારોને પોતાના વાવેતરનો તથા પ્રીમિયમનું ફોર્મ જે ઓનલાઈન ભરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવી છે તેથી અભણ અને નિરક્ષર ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી પાક વીમાની નવી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી શ્રી દ્વારા આ પાક વીમા ધિરાણ નીતિ બદલાવેલ છે એની અંદર કપાસનો વીમો ઓગણીસ ટકા કપાસનો વીમો ઓગણીસ ટકા કરેલ છે પ્રીમિયમ અને આ જે વીમો રહ્યો એ વધારો વીમા પ્રીમિયમનો દરનો વધારો કરેલ છે એનો અમારે વિરોધ છે તથા જે ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેડૂતનું વાવેતરનું અને પ્રીમિયમનું અને ગામડાના ખેડૂત ભાઈ બહેનો અભણ હોય અને તે ફોર્મ ભરી શકે તેવી સ્થિતિમાં ન હોય અને સરકારશ્રીના જે સર્વેર રહ્યા એ ધીમા હોય અને ફોન ફોર્મ ભરાતા નથી એટલે એની અમારે આ ફોર્મનો વિરોધમાં અમે રજૂઆત કરવા આવ્યા છે જો આગામી દિવસોમાં ખેડૂત તરફી નિર્ણય નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ